વન આદિજાતિ અને બાળ કલ્યાણ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ તાપી જિલ્લામાં સોનગઢ તાલુકાના 15 ગામોને આવરી લેતી કિસાન સૂર્યોદય યોજનાનો બોરકુવા ગામેથી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતોને સંબોધન કરતા મંત્રી શ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તે માટે કેન્દ્ર રાજ્ય સરકારે વીજળી ક્ષેત્રે ક્રાંતિ લાવતી મહત્વની કિસાન સૂર્યોદય યોજનાની શરૂઆત કરી છે. આ યોજનાથી આદિવાસી અને જંગલ વિસ્તાર ધરાવતા તાપી જિલ્લાના ખેડૂતોને રાત્રે ખેતરમાં પિયત વેળાએ ઝેરી જીવજંતુ અને જંગલી જાનવરોનો ડર રહેતો હતો તે તમામ મુશ્કેલીઓનો પણ અંત આવશે. રાજ્ય સરકારે જ્યોતિર્ગામ યોજના દ્વારા 18,000 ગામોમાં વીજળીકરણ કર્યું છે. અગાઉના સમયમાં ખેડૂતોને સમયસર વીજળી અને પાણી મળતું ન હતું, પરંતુ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકી કૃષિ ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવી ખેડૂતોને સમૃદ્ધ બનાવ્યા છે. વધુમાં, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે અનેક યોજનાઓનો પ્રારંભ કર્યો હતો, જેના સુઆયોજિત અમલીકરણ દ્વારા સરકાર વિકાસના માર્ગે આગળ વધી રહી છે. ખેડૂતોની આવક 2022માં બમણી કરવાના આશયથી ખેડૂતો માટે રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. દિવસે વીજળી અને રાત્રે આરામની વિભાવનાને સાકાર કરવા માટે રાજ્ય સરકારે કિસાન સૂર્યોદય યોજના અમલમાં મૂકતા ખેડૂતોને રાતના ઉજાગરા, વન્ય પ્રાણીઓ, જીવજંતુઓના ભય જેવી મુશ્કેલીઓથી કાયમ માટે મુક્તિ મળશે. ધારાસભ્ય મોહનભાઈ દોડિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ દેશના ખેડૂતોને પિયત માટે દિવસે વીજળી મળી રહે તે માટેની યોજનાનો પ્રારંભ કર્યો છે. ખેડૂતોના કલ્યાણ માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ રહી છે. કિસાન સૂર્યોદય યોજનાથી દિવસે વીજળી મળવાથી ખેડૂતોને રાત્રિ પ્રાણીઓના હુમલાનો ભય નહીં રહે. ખેડૂતોને હવે દિવસે વીજળી મળવાથી સુરક્ષા મળી રહેશે. આ યોજના અંતર્ગત પ્રથમ તબક્કે સોનગઢ તાલુકાના કુકડા ડુંગળી, તરસાડી, કાકડકુવા ઉમરદા, આમલગુંડી, ચકવાન, બોરકુવા, ઘોડી રૂવાળી, મૈયાલી, સાંઢકુવા, કાળાઘાટ, મોટા સાતશીલા, કાકડકુવા, રામપુરા કાનદેવી, કુકડઝર અને વડપાડા ટોકરવા ગામોના 882 ખેતી વીજ કનેક્શનોમાં દિવસે વીજળી મળતી થશે, જ્યારે બીજા તબક્કામાં જિલ્લાના 7 ફીડરોના 24 ગામો પૈકી સોનગઢ તાલુકાના 15 તથા વ્યારા તાલુકાના 9 ગામોના કુલ 1,632 ખેતી વિષયક જોડાણોને દિવસ દરમિયાન સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પૂરો પાડવામાં આવશે. આ પ્રસંગે પક્ષ પ્રમુખ ડોક્ટર જયરામભાઈ ગામિત, માજી મંત્રી કાંતિભાઈ ગામિત, પ્રાંત અધિકારી હિતેશ જોશી, સોનગઢ નગરપાલિકા પ્રમુખ ટપુભાઈ ભરવાડ, અધિક મુખ્ય ઇજનેર શ્રી એનડી ચૌધરી સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, ખેડૂતો તેમજ અગ્રણીઓ સોશિયલ ડિસ્ટન્સ સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. હેમંત રાણા, D9 ન્યૂઝ, તાપી.